સ્વાગત છે આપણું ગુચુ કુકિંગ માં આજ આપણે બનાવશું ઉત્તપમા એન્ડ સાંભાર ની રેસીપી 500 ગ્રામ રવો લીધો છે મે એમાં આપણે છાશ ઉમેરીશું પછી આપણે એમાં થોડી સોડા નાખીશું એટલે ફૂલે સોડા નાખો એટલે રવો માં ફૂલે પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું જેટલા તમારે ખાટા કરવા હોય એ પ્રમાણે તમારે છાશ નાખવાની પછી એને પાણી તમારે જેવા ખાટા કરવા હોય એ પ્રમાણે તમે છાશ નાખી શકો પછી એને હલાવી નાખવાનો હલાવતા જવાનું ને પાણી નાખતું જવાનું ઢીલું થઈ જાય બોલાવવાનું આને આપણે એટલે આ ચાલુ છે પતલું પતલું કરવાનું હવે 5 મિનિટ આને રાખી મૂકવાનું તો આપણે આની એટલે થોડું કામ હાથો સરસ આવી જાય 5 મિનિટ આને રાખી જો આનો હાથો આવી ગયો છે હવે આપણે એમાં ટમેટા ડુંગળી ને ચટણી નાખીને તીખા કર્યા છે અને આ ચટણી છે વધારે આપણે તીખા કરવા હોય તો ને આ ધાણા જીરું છે હવે આપણે નોનસ્ટિક લોટી લેશું ગેસ ચાલુ કરશું ધીમા તાપે રાખશું હવે આપણે આમાં તેલ નાખશું ટમેટાની ને આ માથે પાથરવાનું માથે આમ સાઈડમાં ને તેલ નાખવાનું એટલે ઉઠલે માથે આમ દબાવી દેવાનું કે ડુંગળી ને એ બધું નીકળી જાય હવે આને ઉઠલાવી નાખવાનું આને શેકાઈ ગયો છે હવે આને ડીશમાં કાઢી લઈએ ગેસને બંધ કરી દઈએ ને આ શેકાઈ ગયો છે આને આપણે કાઢી લઈએ હવે આપણે બનાવશું સાંભારની રેસીપી આ છે સાંભારની રેસીપી આમાં મગની દાળ અરડની દાળ ચણાની દાળ ડુંગળી ટમેટું લસણ ને રીંગણું અને હળદર ને મીઠું નાખીને આમે બાફી છે હવે આને હું બ્રશ કરી નાખું હવે આને આપણે ક્રશ કર્યા પછી આને આપણે વઘારશું હવે બે પાવડા તેલ નાખશું તેલ આવી જાય એટલે આપણે રાઈ જીરું નાખશું Thank you.
પછી એમાં હિંગ નાખશું હિંગ થઈ જાય એટલે આ સાંભારનો પાણી નાખશું તમારે જેવો ઘાટો ઓછો કરવો એ પ્રમાણે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું પછી તમે જેવું તીખું ખાતા હોય એવું ચટણી નાખશું બે ચમચી ખાંડ નાખશું હવે આપણે એવરેસ્ટ નો ગરમ મસાલો નાખશું સાંભાર ઉકળી જાય એટલે એની માથે આપણે કોથમરી નાખીને રાખી દેવાનું આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ¡Gracias!